સ્વાધ્યાય 2.3 ના આપણે 3 દાખલા ગણ્યા હતા. હવે આજે આપણે ચોથા દાખલાથી શરૂઆત કરીએ. કયું મોટું છે? અહીંયા આપણને બે રકમ આપેલી છે કે 3 ના છેદમાં 4 ના 2 ના છેદમાં 7 કે અહીંયા હું લખું છું કે 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5. આના બંનેનો ગુણાકાર કરતા જે જવાબ આવે ઈ કે આ બંનેનો ગુણાકાર કરતા જે જવાબ આવે ઈ બેમાંથી કયું મોટું છે એ કહેવાનું છે. તો આપણને ખબર છે આ તો બહુ સહેલું છે ને આવડે છે. 3 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 7 છેદ ઉડતા હોય તો ઉડાડવાના, તો કે 2 2 4 તો ઉપર શું વધ્યું 3 અને નીચે વધ્યા 2 ગુણ્યા 7 એટલે કે 3 ના છેદમાં 14. અહીંયા કરીએ 8 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 5 છેદ ઉડતા હોય તો ઉડાડીએ, તો કે ઉડતા નથી. તો 8 3 24 અને 5 5 25. એક મિનિટ, સોરી, 5 ના છેદમાં 8 છે, 8 ના છેદમાં 5 નથી. તો અહીંયા કરશું આપણે 5 ના છેદમાં 8 ગુણ્યા 3 ના છેદમાં 5. તો હવે અહીંયા 5 5 કેન્સલ આઉટ થશે તો વધશે શું, તો કે 3 ના છેદમાં 8. હવે આ બંનેમાંથી આપણે કહેવાનું છે, આ બંને જે જવાબ આવ્યા છે ને એમાંથી આપણે કહેવાનું છે કે કોણ મોટું છે. તો હવે આપણને ખબર છે એ ક્યારે ખબર પડે, કે જ્યારે છેદ સરખા હોય તો અંશ, જે અંશ મોટો તે સંખ્યા મોટી, તે અપૂર્ણાંક મોટો. તો આપણે 8 અને 14 નો લસા મેળવવો પડશે. મેળવીએ અહીંયા, પેલા બે વડે ભાગ હલાવીએ તો 4 2 8 અને 7 2 14. ફરી પાછો બે વડે ભાગ હલાવીએ તો કે 2 2 4 અને 7 ના 7 એમ ને એમ, કારણ કે 2 ના પાડામાં ક્યાંય 7 આવશે નહીં. ફરી પાછો બે વડે ભાગ હલાવીએ તો કે 1 2 2 અને 7 ના 7 એમને એમ, 1 ના 1 એમને એમ અને 1 7 7. તો લસાઅ શું મળશે આપણને, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. તો 2 2 4 4 2 8 8 7 56. હવે શું કરશું આપણે, અહીંયા જ કરી લઈએ તો કે આપણી સંખ્યા હતી 3 ના છેદમાં 14. હવે હું 14 ને કેટલા વડે ગુણું તો મને 56 મળે, તો કે 4 વડે 7 અને 2 7 2 14 ને પકડી રાખો, વૈધાય 4, તો કે 2 4. તો જ્યારે છેદને 4 વડે ગુણીએ ત્યારે આપણે અંશને પણ 4 વડે ગુણીએ છીએ, તો કે 3 4 12 અને 14 4 56. એવી જ રીતે આપણે કોને કરશું, તો કે 3 ના છેદમાં 8 ને. હવે 8 ને હું કેટલા વડે ગુણું તો 56 થાય, તો કે 7 વડે 7 8 56 અને 7 3 21 ના છેદમાં 56. હવે તમે જોજો આપણને બે સંખ્યા મળી, 12 ના છેદમાં 56 અને 21 ના છેદમાં 56. તો હવે તમે કહી શકો અહીંયા હવે શું છે, તો કે 21 મોટા છે અને 12 નાના છે, માટે 21 ના છેદમાં 56 અને 12 ના છેદમાં 56. તેથી 21 ના છેદમાં 56 કોણ હતું, તો કે 3 ના છેદમાં 8 અને 12 ના છેદમાં 56 માં મૂળ સંખ્યા કઈ હતી, તો કે 3 ના છેદમાં 14 હતું. આવું તો 3 ના છેદમાં 8 સંખ્યા છે જે અપૂર્ણાંક છે કેવો છે, તો કે 3 ના છેદમાં 14 કરતા મોટો છે. તો હવે અહીંયા આપણે લખીએ કે 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 એ 3 ના છેદમાં 4 ના 2 ના છેદમાં 7 કરતા મોટા
છે 3 ના છેદમાં 8 કરતા આપણે 3 ના છેદમાં 14 કેવા છે નાના છે તો આપણે લખશું અહીંયા 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 એ 3 ના છેદમાં 4 ના 2 ના છેદમાં 7 કરતા મોટા છે જોઈએ એના પછીનો દાખલો શું કહે છે કે 6 ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 કે 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 તો હવે આપણે સિમ્પલી જેમ ગુણાકાર કરીએ છીએ એમ કરીએ તો કે 6 ના છેદમાં 7 નાની જગ્યાએ ગુણાકારની નિશાની અને 1 ના છેદમાં 2 છેદ ઉડતા હોય તો ઉડાડીએ 3 2 6 તો 3 ગુણ્યા 1 અને છેદમાં 7 તો અહીંયા આવ્યું 3 ના છેદમાં 7 અહીંયા કરીએ 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 તો 3 ના છેદમાં 7 ગુણ્યા 2 ના છેદમાં 3 3 3 ઉડી ગયા તો વધ્યા 2 ના છેદમાં 7 હવે જોઉં જોઈએ અહીંયા છે ને બંનેનો છેદ કેવો છે સરખો છે તો જ્યારે છેદ સરખો હોય ત્યારે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો તો અહીં લખી શકીએ હવે શું કોણ મોટું છે તો કે 3 3 ગ્રેટર ધેન 2 તેથી 3 ના છેદમાં 7 ગ્રેટર ધેન 2 ના છેદમાં 7 આવું લખી શકાય માટે 3 ના છેદમાં 7 ગ્રેટર ધેન 2 ના છેદમાં 7 તો હવે અહીં લખીએ આપણે આમ તો મોટું કોણ છે તો કે 3 ના છેદમાં 7 એટલે કે 3 ના છેદમાં 7 ના છ ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 એ 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 કરતા મોટા છે શું લખશું તો કે 6 ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 એ 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 કરતા મોટા છે આપણે આ સંખ્યા મોટી આવી હતી જ્યારે આ સંખ્યા નાની આવી હતી તો આ સાથે દાખલો ચોથો અહીંયા પૂરો થાય છે એના પછીનો દાખલો આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચમો શું કહે છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે તો પહેલા તો આપણે આકૃતિમાં દ્વારા સમજવાની કોશિશ કરીએ કેટલા છોડ રોપે છે તો કે 4 છોડ રોપે છે અહીંયા હું વર્તુળ દ્વારા 4 છોડ રોપું છું આ એક હાર છે એક હારમાં 4 છોડ રોપેલા છે 1 2 3 અને 4 હવે તેણીએ બે છોડ વચ્ચે 3 ના છેદમાં 4 મીટરનું અંતર છોડ્યું છે કેટલા તો કે બે છોડ વચ્ચે 3 ના છેદમાં 4 મીટર 3 ના છેદમાં 4 મીટર એટલે એટલું થશે પહેલા અને બીજા છોડ વચ્ચેનું પછી બીજા અને ત્રીજા છોડ વચ્ચે 3 ના છેદમાં 4 મીટર પછી તો કે ત્રીજા અને ચોથા છોડ વચ્ચે 3 ના છેદમાં 4 મીટર તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે અંતર કેટલું થશે પ્રથમ એટલે પહેલો છોડ અને છેલ્લો એટલે ચોથો છોડ તો પહેલા અને ચોથા છોડ વચ્ચે કેટલું અંતર થશે એ આપણે મેળવવાનું છે જો 4 છોડ છે તો આપણે 3 ના છેદમાં 4 ને 4 વડે ગુણવાના નથી 4 છોડમાં અંતર તો 3 વાર જ આવે 3 ના છેદમાં 4 મીટર 3 ના છેદમાં 4 મીટર અને 3 ના છેદમાં 4 મીટર તો હવે આપણે જે માહિતી રકમમાં આપેલી છે એને લખીએ કે શૈલીએ રોપેલા છોડ શૈલીએ રોપેલા છોડની સંખ્યા કેટલી તો કે 4
પછી શું છે તેણીએ બે છોડ વચ્ચે 3.4 મીટરનું અંતર છોડ્યું તો લખીએ અહીંયા બે છોડ વચ્ચે છોડેલું અંતર કેટલું આવ્યું તો કે 3/4 મીટર તો મેળવવાનું શું છે તો કે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર તો લખીએ અહીંયા તેથી પ્રથમ અને છેલ્લા એટલે કૌંસમાં અહીંયા લખું છું ચોથા છોડ વચ્ચેનું અંતર બરાબર બરાબર જો અહીંયા નીચે લખું છું પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલી વાર આવે છે તો કે 3/4 મીટર વત્તા 3/4 મીટર વત્તા 3/4 મીટર આવ્યું ચાર છોડ વચ્ચે 3 વાર 3/4 3/4 અને 3/4 મીટર અંતર મૂકવું પડે છે તો હવે આપણે યાદ કરો શું હતું કે અહીંયા હવે આવું હતું કે 2 × 1/2 હોય તો આને કેટલી વાર 1/2 + 1/2 બરાબર 2/2 આવું લખતા હતા તો અહીંયા પણ એવું જ છે આ માત્ર રફ કામ છે હો દાખલામાં લખવાનું નથી સમજૂતી માટે છે તો અહીંયા 3/4 + 3/4 + 3/4 કેટલી વાર આવે છે તો કે 3 વાર તો હું 3 × 3/4 લખી શકું તો કે હા તો બરાબર શું આવશે 3 × 3 હવે તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે 3 × 3 = 9 અને 6/4 મીટર હવે અહીંયા આપણને જે મળ્યું છે કેવું છે તો કે અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે એને શુદ્ધ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો 4/2 તો લખીએ અહીંયા 4/2 ને 1/9 તો 2 × 1/4 મીટર થશે માટે અહીંયા લખવું પડે શું તો કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું હતું તો કે 2 × 1/4 મીટર અંતર છે પહેલા અને ચોથા છોડ વચ્ચે 2 × 1/4 મીટર જેટલું અંતર હશે આ માત્ર સમજૂતી માટે હતું દાખલામાં ક્યાંય લખવાનું નથી હવે એના પછીનો દાખલો આવે છે કે લિપિકા દરરોજ 1/3/4 કલાક એક પુસ્તક વાંચે છે તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે લખીએ અહીંયા પેલા તો આપણને રકમ જે કહી છે એ લખી લે શું કહે છે કે લિપિકા દરરોજ 1/3/4 કલાક વાંચે છે તો લખીએ અહીંયા દરરોજ થતું વાંચન બરાબર કેટલું છે તો કે 1/3/4 કલાક હવે આ મિશ્ર છે તો એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે તો 4×4 અને 4×3 7/4 કલાક થશે આવું 4×4 4×3 7 તો 7/4 હવે એના પછી આવે છે કે તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે તો લખીએ અહીંયા આખું પુસ્તક વાંચવા માટેનો સમય કેટલો છે તો કે 6 દિવસ હવે ત્રિરાશિ મૂકીએ કે 1 દિવસમાં 7/4 કલાક વાંચે તો 6 દિવસમાં કેટલી કલાક થાય તો એ કરીએ શું આવશે મેળવવાનું છે કલાક કેટલા કલાક ફાળવ્યા હશે તો કુલ
થયેલું વાંચન બરાબર. કુલ કેટલા છે? તો કે 6 દિવસ છે. કુલ દિવસ 1 દિવસમાં થયેલું વાંચન, 1 દિવસમાં થયેલું વાંચન. તો કુલ દિવસ કેટલા છે? તો કે 6 ગુણ્યા 1 દિવસમાં કેટલું વાંચન થાય છે? તો કે 7/4. તો હવે તો તમને આવડે 6 અંશનો અંશ સાથે ગુણાકાર અને 6 છેદનો છેદ સાથે. એની પહેલા જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના 2 2 4 અને 3 2 6. તો 7 3 21, 21/2 અહીંયા આવશે કલાક. પણ હવે આ અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો છે તો આપણે એને મિશ્રમાં ફેરવવો પડશે. તો ફેરવીએ, 2 નો પાડો બોલવાનો ક્યાં સુધી? તો કે 21 સુધી બોલવાનો થાય. તો 2 10 20, 20 ને 1 21, તો છેદનો છેદ એમને 2 × 10 એટલે 20, 20 માં 1 ઉમેરીએ તો 21, એટલે કે 10 કલાક 10.1/2 કલાક જેટલો સમય લાગ્યો. તો લખ્યો અહીંયા નીચે, લિપિકાને બધું મળીને કુલ 10.1/2 કલાક જેટલો સમય લાગ્યો. આ સાથે આપણો દાખલો 6 અહીંયા પૂરો થાય છે. એના પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. એક કાર છે કે જે 1 લિટરમાં 16 કિલોમીટર ચાલે છે. તો 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો પહેલાં તો આપણે સોલ્યુશન મેળવવા માટે શું કરશું? તો કે આ 2.3/4 લિટર છે ને, એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ, એ મિશ્રમાં છે. 2.3/4 લિટર છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી, 4 2 8, 8 ને 3 11, 11/4 લિટર આવું થાય. હવે શું કીધું છે કે એક કાર 1 લિટર, તો અહીં લખીએ આપણે 1 લિટરમાં કપાતું અંતર કેટલું છે? તો કે 16 કિલોમીટર. તો હવે 11/4 લિટર એ કેટલું? ત્રિરાશી છે, આને ત્રિરાશી કહેવાય. 11/4 લિટરમાં કપાતું અંતર બરાબર 1 લિટરે 16 કિલોમીટર. તો 11/4 લિટરે કેટલા? 8 લા એ 8 લા, તો 8 લા એ કેટલા? સમજાય છે કે 1 લિટરમાં 16 કિલોમીટર, તો 11/4 એ કેટલા? તો ત્રિરાશી. તો 11/4 × 16, 11/4 × 16. હવે આપણને ખબર છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. એની પહેલા જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ચોકે ચોકે 16. હવે શું મળ્યું? તો કે 11 × 4, તો શું થાય? 44 કિલોમીટર. તો 11/4 લિટરમાં કેટલું કિલોમીટર આવશે? તો કે 44. તો અહીંયા લખવાનું, 11/4 લિટર પેટ્રોલમાં કાર 44 કિલોમીટર એટલે કે કિમી અંતર કાપશે. આવું કથન છેલ્લે લખવાનું જેથી દાખલો પૂર્ણ થયો હોય એવું કહેવાય.
હતું ને સિમ્પલ હતું આ ત્રિરાશિ એક યાદ રાખવાની આટલાએ આટલા તો આટલાએ કેટલા હવે એના પછીનો આવે છે ક્વેશ્ચન નંબર 8 શું કહે છે કે 2 ના છેદમાં 3 ગુણ્યા બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા બરાબર 10 ના છેદમાં 30 એટલે કે આપણે ખાલી જગ્યા છે બોક્સ આપેલું છે ઈ બોક્સમાં કઈ સંખ્યા આવશે કયો અપૂર્ણાંક આવશે એવું કહેવાનું છે તો હવે હવે ખબર છે કે અહીંયા 2 ના છેદમાં 3 ને હું કેટલા વડે ગુણું તો મને 10 ના છેદમાં 30 મળે તો હું 10 ભાંગ્યા 2 કરું આ જે અપૂર્ણાંક છે એને ભાંગ્યા આ અપૂર્ણાંક કરું તો મને જવાબ આનો મળી જાય તો લખું છું એમ 10 ભાંગ્યા 2 અને 30 ભાંગ્યા 3 શું કર્યું મેં 10 ભાંગ્યા 2 કર્યા અને 30 ભાંગ્યા 3 તો 10 ભાંગ્યા 2 કરું તો મળે 5 અને 30 ભાંગ્યા 3 કરું તો 10 તો જવાબ શું આવશે 5 ના છેદમાં 10 હવે આપણે અહીં અટકી નથી જવાનું એકવાર ગુણાકાર કરીને જોઈ લેવાનું હવે શું છે કે બે અપૂર્ણાંકમાં શું કરીએ છીએ તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે તો 5 2 10 થાય છે અને 3 10 30 થાય છે તો આપણો આ જવાબ સાચો છે હવે એમાં બીજું શું પૂછ્યું છે તો કે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનું કોનું તો કે 5 ના છેદમાં 10 નું તો મેળવીએ અહીંયા શું મળ્યું હતું તો કે 5 ના છેદમાં 10 તો 5 2 10 અહીંયા 5 1 5 અને અહીંયા 5 2 10 તો 5 5 ઉડી જાય એટલે 1 ના છેદમાં 2 તો 5 ના છેદમાં 10 નું અતિ સંક્ષિપ્ત રૂપ શું થશે તો કે 1 ના છેદમાં 2 જોઈએ એના પછીનો દાખલો કે 3 ના છેદમાં 5 ગુણ્યા બોક્સ બરાબર 24 ના છેદમાં 75 તો હવે 3 ના છેદમાં 5 ને હું કયા અપૂર્ણાંક વડે ગુણું તો મને 24 ના છેદમાં 75 આવે તો આગલા દાખલામાં કર્યું તો એમ જ 24 ભાંગ્યા 3 છેદમાં 75 ભાંગ્યા 5 તો 8 3 24 તો 8 ના છેદમાં 15 5 75 8 ના છેદમાં 15 આવશે તો હવે અહીંયા બોક્સમાં શું લખું છું 8 ના છેદમાં 15 ચેક કરી લેવાનું આપણે જે જવાબ આવ્યો છે સાચો આવ્યો છે કે નહીં 8 3 24 અને 5 15 5 75 તો આપણો જવાબ સાચો છે હવે શું મેળવવાનું છે કે 8 ના છેદમાં 15 નું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનું છે તો અતિ સંક્ષિપ્ત રૂપ શું છે તો કે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના તો હવે 8 અને 15 ના છેદ ઉડે એમ છે નહીં તો 8 ના છેદમાં 15 એ પોતે જ અતિ સંક્ષિપ્ત રૂપ આવશે છે ને સિમ્પલ આ સાથે સ્વાધ્યાય 2.3 અહીં પૂરું થાય છે